આજ રોજ પાદરામાં બહુજન શૌર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. પાદરા તાલુકા ખાતે ડોક્ટર આંબેડકર સર્કલ પાસે આજરોજ તારીખ 1/1/2020 રોજ સવારે 11 કલાકે યુનિટી ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગ્રુપ દ્વારા ભીમા કોરેગાંવ શૌર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 18/18ની તારીખ 1/1/2018 રોજ મહારાષ્ટ્રની ભીમા નદીના કાંઠે આવેલ ભીમા કોરેગાંવ ખાતે દલિતો ઉપર અત્યાચાર ગુજારનાર પેશવાઓને સામે જંગે ચડીને મહાર જાતિના 500 સૈનિકોએ 28,000ની સંખ્યા ધરાવતા સાથે યુદ્ધ કરીને તે તમામ પછેવાઓને યુદ્ધ દરમિયાન ખાતમું બોલાવી પેશવાએ ખતમ કરવાના પ્રચંડ જીત મેળવી હતી. આજે જીતના ઉત્સવ રૂપે અંગ્રેજો દ્વારા ભીમા કોરેગાંવ વિજય સ્તંભ સ્થાપીને યુદ્ધમાં શહીદ થયેલા મહારોને હંમેશા જીવિત રાખેલ છે, જે ઇતિહાસ અમર ગાથાઓને અને શૌર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દલિત નેતા સુનિલભાઈ પેન્ટર, સદસ્ય જયેશભાઈ પરમારભાઈ હર્ષદભાઈ પરમાર, પિયુષ શ્રીમાળી, અરવિંદ પરમાર જેવા આગેવાનો બાબા સાહેબને પુષ્પહાર ચડાવી સૂત્રોચ્ચાર કરી વાતાવરણને ગજવી મૂક્યું હતું, તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. મહારાષ્ટ્રની ભીમા નદીની કાંઠે આવેલા ગામ ઉપર 1818ની સાલમાં આજના દિવસે તારીખ 1/1/1818ની અંદર મહાર યોદ્ધાઓ જે અમારા હતા 500 અને પેશવાઓ દ્વારા જે અત્યાચાર દલિત સમાજ ઉપર અને કચડેલા સમાજ પર ગુજારવામાં આવતા હતા એ 28,000 પેશવાઓને માત્ર 500 મહાર સૈનિકોએ એનો ખાતમો બોલાવી અને જે બહુજન સમાજને આઝાદી અપાવી છે ત્યારથી આ દિવસને આઝાદ દિન તરીકે અમે ઉજવીએ છીએ અને આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલહાર કરી અમે પાદરાની અમારી યુનિટી દ્વારા યુનિટી ગ્રુપ ઓફ આંબેડકર ડૉક્ટર એમના માટે જે ગ્રુપ અમારું કામ કરી રહ્યું છે એના દ્વારા આજે આ ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે અને આ વિજય સ્તંભના દર્શને પણ અમે લોકો બહુ મોટી સંખ્યામાં જતા હોય છે પણ આ ઠેર ઠેર ઉજવણી થાય એટલા માટે આજે પાદરામાં એની શૌર્ય દિનની ઉજવણી કરવામાં આવી છે.